तो चलो विद्यार्थी मित्रों, हवे आपणे कलरवनी पाठ्यपुस्तकमां पेज नंबर 6 ऊपर आपणे ही सूचना आपेल छे ते वाचीए। जवाब आपो। तो विद्यार्थी मित्र, आपणे आगळ सरस मजानी एक आपणे कागळानी वार्ता सांभळी लीधी छे, तो हवे तेना आधारे आपणे जे प्रश्न आपेला छे तेना जवाब आपी। तो चलो अहीं सौथी पहेला प्रश्न आपणे वाचीए। प्रश्न नंबर एक, आंबा पर कोण रहेतू हतु। तो विद्यार्थी मित्रों, वार्ता मां तमे सांभळी एमां आंबा उपर कोण रहेतू हतु, तो के कागड़ो। त्यार पछी बीजो प्रश्न, कागड़ाए कोने भगाड्यो। तो विद्यार्थी मित्रों, कागड़ो आंबाना झाड उपर बेसीने कोने भगाड़तो हतो, तो के पोपटभाई ने। त्यार पछी कागड़ो साथी उड़ी गयो। कागड़ो सुकम उड़ी गयो, तो के तेने फुग्गानो फटा केवा अवाज थी बी ने त्याथी उड़ी गयो हतो। तो विद्यार्थी मित्रों, अहीं जे प्रश्न आपेला छे तेना जवाब आपणे अहीं आपी दीधा छे। तो हवे आपणे सामे जोईए। तो चलो हवे आपणे सामे बे करीने ओळखो अने रंग पूरो। तो विद्यार्थी मित्रों, અહીં આપણને ગોળમાં કયો મૂળાક્ષર આપેલો છે, તો કે ભ। તો હવે આપણને જ્યાં ભમેડાનું ચિત્ર આપેલ છે તેમાં મૂળાક્ષર ભ શોધીને આપણે તેમાં રંગ પૂરીશું। તો ચાલો હવે આપણે મૂળાક્ષર ભ શોધીને તેમાં રંગ પૂરીએ। તો ચાલો હવે આપણે પહેલી લીટીમાં ભમેડાનો ભ ક્યાં પે દેખાય છે, તો કે અહીં આપણને દેખાય છે, તો આપણે તેમાં રંગ પૂરીએ। તો ચાલો ત્યાર પછી હવે આપણને ભ ક્યાં દેખાય છે, તો કે અહીં, તો આપણે તેમાં પણ રંગ પૂરીશું। ત્યાર પછી હવે ક્યાં આપેલ છે, તો કે અહીં, તો તેમાં પણ આપણે રંગ પૂરીએ। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, હવે આપણને અહીં શું લખેલ છે, તો કે ય। તો હવે આપણને અહીં જે યજ્ઞનું ચિત્ર આપેલ છે તેમાં ય, યનો મૂળાક્ષર શોધી તેમાં રંગ પૂરીશું। તો ચાલો હવે આપણે પૂરીએ। તો ચાલો સૌથી પહેલા આપણને અહીં ય આપેલો છે, તો તેમાં રંગ પૂરીશું। ત્યાર પછી હવે આપણને અહીં આપેલો છે, ત્યાર પછી હવે આપણને ય ક્યાં આપેલો છે, તો કે અહીં, તો ચાલો તેમાં પણ રંગ પૂરીએ। ત્યાર પછી, તો ચાલો હવે આપણે અહીં ય શોધી તેમાં રંગ પૂરી લીધો। ત્યાર પછી હવે આપણે નીચે જોઈએ। તો ચાલો હવે આપણને અહીં શું લખેલું છે, તો કે ધ।
तो विद्यार्थी मित्र हवे आपणे ध्वजन चित्र आपेल छे तेमां मूळाक्षर ध सुधी तेमां गोळ गोळमां आपणे रंग पूरी। तो चलो आपणे अहीं ध्वजन ध आपेलो छे, त्यार पछी अहीं पण आपेलो छे। विद्यार्थी मित्रों अहीं पण आपणे ध्वजन ध आपेलो छे। तो हवे आपणे अहीं कयो मूळाक्षर आपेल छे, तो के घर नो घ। याद राखजो आ घर नो घ छे, तो आपणे घर ना घ मां रंग पूरीशुं तो के नहीं। तो चलो हवे आपणे अहीं ध्वजाना ध्वमां रंग पूरी लीधो। त्यार पछी हवे आपणे अहीं बाजूमां कयो मूळाक्षर आपेलो छे, तो के फ। तो हवे आपणे शेनुं चित्र देखाय छे, तो के फुग्गानुं। तो हवे फुग्गाना चित्रमां मूळाक्षर फ शोधी तेमां रंग पूरीए। तो चलो हवे आपणे मूळाक्षर फ क्यां आपेलो छे, तो के अहीं। त्યાર પછી તો ચાલો હવે આપણે અહીં આપણને જે ફટાકડાના ફનો ફ આપેલો છે મૂળાક્ષર ફ તેમાં રંગ પૂરી લીધો। તો હવે આપણે પાછળ જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો અહીં ત્રણ કરીને રમત એવું લખેલું છે। તો ચાલો હવે આપણે અહીં સામેની તરફ જોઈએ। तो विद्यार्थी मित्रों अहीं चार करीने गायो एवुं लखेलुं छे। तो चालो हवे जे आपणने अहीं जे आपेल छे तेने गाईए। कलबल करती काबर आवी आंगणे दाणा खाय, झगड़ा झगड़ी चाले त्यारे माथू दुखी जाय। तो विद्यार्थी मित्र अहीं शेनुं चित्र आपेलुं छे, तो के काबरनुं चित्र आपेलुं छे। त्यार पछी હવે આપણને કયું પક્ષીનું ચિત્ર આપેલ છે, તો કે કબૂતરનું। તો ચાલો ઊંચી ડોકે ઘુઘુ કરતું રંગ ભૂખરો કાળો, ચાંચમાં લાવે સાંઠીકડાને બાંધે એનો માળો। વિદ્યાર્થી મિત્રો તમારે પણ મારી સાથે ગાવાનો પ્રયત્ન કરવાનો રહેશે। ત્યાર પછી નીચે જોઈએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને શેનું ચિત્ર આપેલ છે, તો કે કોઈ કોયલ પેલી કુકુ ગાય ક્યાં જઈને છુપાય, આંબા ડાળે બેઠી બેઠી ગીતો મીઠા ગાય। ત્યાર પછી હવે શેનું ચિત્ર છે, તો કે કુકડાનું। સૌથી વહેલો ઉઠી જાતો સૂરજનો છડી દાય, બોલે ત્યારે માની લેજો પડી ગયું સવાર। ત્યાર પછી હવે શેનું ચિત્ર આપેલું છે, તો કે કાગડાનું। કાળા કાળા કાગડા ભાઈ કાકા કરી ગાતા, ચોરે ચૌટે ઉડતા ફરતા એઠું જૂઠું ખાતા। તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ગાઈ લીધું, અને તમે પણ મારી સાથે ગાવાનો પ્રયત્ન કર્યો જ હશે। તો ચાલો હવે આપણે પાછળ જોઈએ। તો ચાલો હવે આપણને પાછળ પાંચ કરીને સાંભળો અને બોલો। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને શબ્દો આપેલા છે, તો આપણે હવે શબ્દો વાંચીશું। તો ચાલો તમારે પણ મારી સાથે વાંચવાનો પ્રયત્ન કરવાનો રહેશે। ભણ ધણ ધમણ જમણ, યનેકાનો યાદ યાદ, નને કાનો ના દ નાદ, ફને કાનો ફાનસ ફાનસ, કને કાનો કાનસ કાનસ। ત્યાર પછી ભને દીર્ઘાય ભી અને ઉપર અનુસાર ભીત ભીત, જને દીર્ઘાય જીત જીત, ફને દીર્ઘાય ફી ર, કને દીર્ઘાય કી ફિરકી, પને કાનો પા ર, કને દીર્ઘાય કી પારકી। ત્યાર પછી ઘને એક માત્ર ઘેસ ઘેસ, ફ રને કાનો રા ક ફરાક, ઘ રને કાનો રા ક ઘરાક, ફને રસ્વ ફૂદ ર, ડને દીર્ઘાય ડી ફૂદરડી। ત્યાર પછી અહીં આપણને નીચે પણ શબ્દ આપેલા છે તે વાંચીએ। ચને કાનો અને ઉપર એક માત્ર ચો, ખને કાનો ખા ચોખા, પને કાનો પા, યને કાનો અને ઉપર એક માત્ર યો પાયું,
કને કાનો કા, અડને કાનો અને ઉપર એક માત્રા હળો કાળો, પને કાનો પા, ટને કાનો અને ઉપર એક માત્રા ટો પા ટો, ઘને કાનો અને ઉપર એક માત્રા ઘો, ડને કાનો અને ઉપર એક માત્રા ડો ઘોડો, લ ખને કાનો અને ઉપર એક માત્રા ખો લ ખો, ટને દીર્ઘઈ ટી લખો ટી, મને કાનો અને ઉપર એક માત્રા મો, તને દીર્ઘઈ તી મોતી, વને કાનો વા, રને કાનો અને ઉપર એક માત્રા રો વા રો, અ રને દીર્ઘઈ રી, સને કાનો અને ઉપર એક માત્રા સો અરીસો, કને કાનો અને ઉપર એક માત્રા કો લ, સને કાનો અને ઉપર એક માત્રા સો કોલસો. ત્યાર પછી હવે આપણને નીચે પણ એ શબ્દ આપેલ છે તે પણ વાંચીએ. ભર ભરો, ફર ફરો, બળદ બળદો, ખેતર ખેતરો. ત્યાર પછી ચણો ચણા, કાંસકો કાંસકા, કૂતરો કૂતરા, કાચબો કાચબા, ઘોડો ઘોડા, ચમચો ચમચા, દડો દડા, ફુવારો ફુવારા. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે શબ્દો વાંચી લીધા. ત્યાર પછી હવે આપણે સામે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણને અહીં સામે શું લખેલું છે? તો કે છ રંગ પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને પોપટનું ચિત્ર આપેલ છે, તમે જોઈ શકો છો. હવે આપણને અહીં નીચે જે આપેલું છે તે વાંચીએ. તમારે જે પોપટનું ચિત્ર છે તેમાં રંગ પૂરવાનું રહેશે. તો ચાલો હવે આપણે વાંચીએ. લીમડાની ડાળીએ બેઠો પોપટ, લીંબોળી ખાય છે કટ કટ કટ, વાકી લાલ ચાંચ છે કેવી મજાની, બોલે મધુરી મીઠી વાણી, ઊંચે ઊંચે ઉડતા ઝટ ઝટ ઝટ. તો ચાલો, તમે જ્યારે ચિત્રમાં રંગ પૂરો, તમારે પેન્સિલ કલર કે મીણિયા કલરનો જ ઉપયોગ કરવાનો રહેશે. તો ચાલો હવે આપણે પાછળ જોઈએ. તો ચાલો હવે આપણને પાછળ સાત ગાંવ એવું લખેલું છે. તો ચાલો હવે આપણને જે આપેલ છે તે ગઈએ. કાગડો કાળો ને કાકા કરે, કાગડે કાગડો ઊંચે આકાશે ઉડે, કોયલ કાળી ને કુહુ કુહુ કરે, કોયલ આંબાની ડાળે ઝૂલે, કબૂતર ભોળું ને કુકુ કરે, કબૂતર ફેર ફુદરડી ફરે, પોપટ લીલો ને મીઠું મીઠું બોલે, પોપટ ડાળે બેસીને ડોલે, ચકલી નાની ને ચીચી કરે, ચકલી ફર ફર ઉડે. તો ચાલો ત્યાર પછી હવે આપણે નીચે જોઈએ. તો ચાલો હવે આપણને આઠ રંગ પૂરો એવું લખેલું છે. તો ચાલો હવે જે આપણને મૂળાક્ષર આપેલા છે તેમાં રંગ પૂરીએ. તો ચાલો સૌથી પહેલા આપણે ભ મૂળાક્ષર આપેલો છે તેમાં રંગ પૂરીએ. તમારે પણ તેવી રીતના રંગ પૂરવાનું રહેશે. તો ચાલો હવે આપણે મૂળાક્ષર ભ માં રંગ પૂરી લીધો. તો હવે આપણને બાજુમાં કયો મૂળાક્ષર આપેલો છે? તો કે ય. તો ચાલો હવે આપણે તેમાં પણ રંગ પૂરીએ.
ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે યના મૂળાક્ષરમાં પણ રંગ પૂરી લીધો. ત્યાર પછી હવે આપણને નીચે કયો મૂળાક્ષર આપેલો છે? તો કે ધ. તો ચાલો તેમાં પણ રંગ પૂરીએ. તો ચાલો હવે આપણે મૂળાક્ષર ધમાં પણ રંગ પૂરી લીધો. ત્યાર પછી હવે આપણને કયો મૂળાક્ષર આપેલો છે? તો કે ફ. તો ચાલો તેમાં પણ રંગ પૂરીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે મૂળાક્ષર ફમાં પણ રંગ પૂરી લીધો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે વિડીયો દ્વારા સમજીને તમારી પાઠ્યપુસ્તકમાં પૂરવાનું થશે. તો ચાલો હવે વધુ અભ્યાસ માટે આગળના લેક્ચરમાં મળીશું.